Varnive sharmaniya darshanam mandahasaruchirananambujam pujitam suranarottamer muda dharmanandanamaham vichintaye om yavatarine Sri Swaminarayanaya Namo Namaha Sri Ghanashyamaya Nilakanthaya Sahajanandaya Cha Namo Namaha Hari Krishnaya Param Brahmane Cha Namo Namaha Sri Guru Charan Kamalebhyo Namo Namaha. Bolo Sri Ghanashyam Maharaj. Hari Krishna Maharaj ni jai. Sri Swaminarayan Bhagavan ni jai. Jai Sri Swaminarayan. A Hari Charitramrut Sagar ni katha ghana time pachi peli vakhat karu chu. Santo badai vicharan ma gaya chhe. વિચરણમાં એટલે યાત્રામાં આજે જ ફોન હતો નિષ્કામ સ્વામીનો બપોરે સુરત સ્વામી સાથે વાત થઈ પૂજ્ય ગુરુજી સંતો અને આપણા જે અહીંથી ગયેલા બધા ભક્તો એ બધાની તબિયત ખૂબ સારી છે અને સુંદર મજાની યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે કાઠમંડુથી નીકળીને પહેલું જ નેપાળગંજ કરીને પહેલું સ્ટેશન આવે છે ત્યાં બધાએ મુકામ કર્યો છે બે દિવસ હજી જશે ને ત્રીજા દિવસે માનસરોવર પહોંચશે બધાએ મજામાં છે આપણા ઘનશ્યામ દાદાની પણ તબિયત ખૂબ પાવરફુલ છે સારી છે ને કંઈ થયું અને એવું ને એવું કંઈ થાય નહીં કોઈને એવી ઘનશ્યામ મહારાજ પીવડાના ચરણોમાં આપણે બધાએ પ્રાર્થના કરીશું એટલે સ્વામી કે સાંજે ક્યારેક ક્યારેક ગુરુજીની કથા ચડાવીશું ને ક્યારેક કે તમે કથા કરજો એટલે મેં કીધું આજે ટ્રાય મારું જેવી થાય કાલે બધાને જો ગમે તો ફરી પાછી કરીશું નહીતર ગુરુજીની રીલ આપણે આ રેકોર્ડ કરેલી કથા ચડાવીશું કારણ કે મને આનો બહુ અભ્યાસ નહીં ને હાંજની કથાનો એટલે વાંચીશું આપણે અધ્યાય જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે હરિચરિત્રામૃત સાગરનું પૂર ત્રીજું ખાસ હરિભક્તોને બીજી એક પ્રાર્થના છે વિનંતી છે કે આપણો પાટોત્સવ આવે છે અને એ પાટોત્સવમાં ભક્તો બધાએ પોતાનું નામ રજીસ્ટ્રેશન કરી દે એ પ્રમાણે અહીંયા સંતોને વ્યવસ્થા કરવાની સુગમ પડે મોટેલમાં ઉતારા કરવાના હોય બીજી ત્રીજી તૈયારી કરવાની હોય કેટલા ભક્તો રોકાવાના છે કેટલા દિવસ રોકાવાના છે કયા દિવસે આવવાના છે ક્યાં સુધી રોકાવાના છે એ બધું અહીંયા પાટોત્સવનું ફોર્મ ઓનલાઈન ઉપર મુકાઈ ગયું છે અને બધાએ એ પ્રમાણેનું ફોર્મ ભરવા માટે અત્યારે ઉતાવળ રાખજો હવે સમય બહુ જાજો છે નહીં વ્યવસ્થા ઘણી કરવાની હોય સંતોને એટલે બધાએ જે આવનારા ભક્તો ન આવનારા હોય એ નક્કી કરીને ખાસ ખાસ આવજો ગુરુજી પધારવાના છે પાંચ દિવસ ખૂબ ધામધૂમથી આપણો ઉત્સવ થશે ગુરુજી સ્વયં જાતે કથા કરવાના છે સુખ આપવાના છે અભિષેક થશે દિવ્યાન્નકોટ થશે તો આ બધો લાભ લેવા ખાસ ખાસ પાટોત્સવમાં પધારજો અને એનું વહેલી તકે ટૂંક સમયમાં આળસ કર્યા વગર જલ્દીથી ઓનલાઈન ઉપર આપણું ફોર્મ મૂકેલું છે એમાં રજીસ્ટ્રેશન કરી દે એટલી સૌને વિનંતી છે હવે સદગુરુ આધારાનંદ સ્વામી રચિત હરિચરિત્રામૃત સાગર ગ્રંથનું પૂર ત્રીજું અને તરંગ 57મું આપણે સ્ટાર્ટ કરીશું 56 તરંગની કથા આપણે સાંભળી ગયા છીએ ભગવાન કાઠિયાવાડમાં ગુજરાતમાં કાઠિયાવાડમાં રાજકોટ જિલ્લામાં વિચરણ કરી રહ્યા છે સરદારપુર ગામે આવ્યા છે રાજા તોંગજીત વૈરાજીત ને તોંગજીત બંને દરબાર ક્ષત્રિયો છે એના દરબારમાં ભગવાન ઉતર્યા છે સંતોને ખૂબ સુંદર મજાનો ઉપદેશ આપે છે ચરિત્રો કરે છે તો આ અધ્યાયમાં એનું આ તરંગનું શીર્ષક આપેલું છે રાજાએ મહારાજની પૂજા કરી સત્સંગની શ્રેષ્ઠતા અને દુર્જનોની દુષ્ટતા એનું વર્ણન આ તરંગની અંદર કરવામાં આવ્યું છે
આધારાનંદ સ્વામી લખે છે કે ઉપર કયા મુજબ શ્રીહરિ સત્સંગની વાતો કહેતા, નિત્ય ભગવાન રાત્રે સભા કરે, દિવસે સભા કરે અને સત્સંગની વાતો વાતો ને વાતો. જેટલી વાતો સાંભળ્યા કરો ને એટલો જ આત્મા બળિયો થાય, સાચું જ્ઞાન થાય. ભગવાન સ્વયં વાતો કરતા હોય પછી તો શું કહેવાનું બાકી હોય. મહારાજ વાતો કરે છે એ સમયે બરાબર દરબાર તોંગાભાઈ ભગવાનની પૂજા કરવાનો સામાન લઈ આવ્યા. મહારાજમાં ખૂબ ભાવ છે, ખૂબ એમને ચરિત્રો બધાય જોયા છે, સંતો થકી સાંભળ્યા છે, અનુભવ્યા છે, માણ્યા છે, મહારાજને જાણે છે. આજ મારા અહોભાગ્ય ભગવાનનું પૂજન કરું. પછી સુંદર મજાનું કેસર મેળવેલું ઘસેલું ચંદન ને ફૂલના હાર જે હતા, પ્રથમ શ્રીહરિના લલાટમાં ચંદનની અર્ચા કરી. જો સાંભળજો, ભગવાનની પૂજા કેમ કરાય. ઘણાને પૂજન કરતા ના આવડ્યો, ચાંદલો કપાળમાં કરવાનું કીધો હોય તો આખું કપાળ રંગી દે, વચ્ચે ચાંદલા ઉપર ચાંદલો કરવાનો હોય ને ક્યાં આડોહોળો કરી દે, ટેડ નીચે કરે ને કા બાજુમાં કરી દે, તિલકની આ સાઈડ કાપી નાખે, બાજુ જોવે નહીં, હાથ ધ્રુજતો હોય તો બે હાથે પકડી રાખવો, પણ ગમે એમ ચિતરી દેવું નહીં. ઘણી વખત કપાળમાં કરવાની જગ્યાએ નાકે કરી દે, આખું નાક લાલ લાલ કરી નાખે. એવી આમ આંગળી બોળે ને હમ કરતી, સીધી જવા દે ને હમ કરતી, તે બધું મોઢું હોય લાલ લાલ થઈ જાય, ઉતાવળમાં કરવા જાય. અને પછી એ જ પાછા કંકુવાળા હાથે પાછા પગે લાગે, ગોઠણ પકડે, એટલે કપડા બધાય કંકુવાળા થાય, ચંદનવાળા થાય. ધ્યાન ન રહે, પ્રેમમાં એટલા પાગલ બની જાય ને એટલે પછી કઈ ભાન ન રહે. આમ તો વાત તો સાચી છે ને, પણ દરબાર જો પૂજન કરતા શીખવાડે છે. પોતે પૂજન મહારાજનું કેવું કેવો પ્રેમ ભાવ છે. પ્રથમ શ્રીહરિના લલાટમાં ચંદનની અર્ચા કરી, વચ્ચે કુમકુમનો ચાંદલો એકદમ સુંદર અને લાલ કર્યો. કેવો કર્યો? એકદમ સુંદર. કપાળમાં ચાંદલો ગમે એમ ના કરાય, ઘણી વખત તો બેટરીથી ગોતવો પડે. હવે કચ્છમાં એવી રીતનો હવે રિવાજ પડી ગયો છે, પેલી દિવાસળીની હળી બોળીને પછી ચાંદલો કરે. હવે કેવો થાય આપણને એમ થાય, ચાંદલો કર્યો છે, હું આ ટીબકડી ચોડી છે, પેલી લેડીઝ ચોડે એવું, એ ચાંદલો કે ભાઈ. ચાંદલો તો મોટો, બહુ મોટોય નહીં બહુ નાનોય નહીં, માપનો ચાંદલો દેખાવો જોઈએ. તિલક ઘણા તિલક દેખાય નકરો ચાંદલો જ કરે માતાજીની જેમ. માતાજીનો ચાંદલો હોય, સ્વામિનારાયણનો ચાંદલો ન હોય, ખાલી તિલક સહિત ચાંદલો હોય. તિલક ગણે પછી આપણે એમ કેમ તિલક દેખાતું, કે પાણીથી કર્યું. હું કે હા, એલર્જી હોય તો વાત જુદી છે, તો પાણીથી કરે ચાલે, એલર્જી હોય તો. પણ તિલક ને ચાંદલો સુશોભામાન, કપાળ સુંદર લાગે એવું કરવું. તો એવો સુંદર મજાનો મહારાજના ભાલમાં ચાંદલો કર્યો, ગોળ સુંદર મજાનો લાલ. પછી કમળ કરતા પણ સુકોમળ શ્રીહરિના ચરણો ઉપર ચંદન ચર્ચ્યું. વાહ, જે ચરણો ત્રિવિધ તાપને હરનારા હતા તેને રાજાએ પોતાની છાતીએ ચાપ્યા. આહા, કેટલા સૌભાગ્ય, આ મહિમા છે. સંતોના પૂજન કરી પછી એના ચરણારવિંદમાં માથું નમાવી, પગે લાગી એનો સ્પર્શ કરવો. અને ઘણી વખત આમ જય સ્વામિનારાયણ ભાત પીરસવા નીકળ્યા હોય એવી રીતના પગે લાગે, આમ ઊભા ઊભા જ, વાંકા વાંકા જ, સમજ્યા, પગે એમ ન લાગુ, વાંકા વળીને નીચે બેસીને માથું નમાવીને એના ચરણનો સ્પર્શ. હા, સંતો સોળે હોય તો દૂર રહેવો, પછી બહુ આગ્રહ ના રાખવો, નહીતર કે અલે ચરણનો સ્પર્શનું લખ્યું છે, કેમ આઘા ભાગો છો સ્વામી. હા, તે દિવસે બે દિવસ પહેલા દાદા નહોતા બપોરે આવ્યા, હે નીલભગત, હા પરાણે પકડી લીધો મને, બોલો. મેં કીધું હું સોળે ઊભો થઈ ગયો સોફા ઉપર, બોલો હું રહેવા દો, મને અડશો નહીં, હું સોળે છું. તો કે ના, અભડાઈ જાઉં છો કે છે, કે હું કે મને, હા મને તમને અડીએ તો તમે અભડાઈ જાઓ છો કે. મેં કીધું ભાઈ એવું નથી કાંઈ, આ તો ભાઈ ભગવાનની બાતેલી બધી રીત છે સેવાની, માંડમ જાય તોય છેલ્લે તો ના જ માયના, છેલ્લે તો ભેટીને આમ અડીને જ ગયા. બોલો કેવું પડે ભાઈ, અમુક માથા ભાઈ નીકળે એવા. તો અહીંયા ભગવાને ત્રિવિધ તાપ ના હરનારા ભગવાનના ચરણારવિંદ ચંદરથી ચર્ચ્યા અને પછી એને પોતાની છાતીમાં લીધા. હા, હયું ઠરી જાય. આમ આપણે કદાચ પ્રત્યક્ષ ના લઈ શકીએ ને, તો માનસીમાં આવું કરવું. માનસી પૂજામાં ભગવાને પોતાની સુંદર મજાની એક થાળીમાં
ચંદન ઘોળેલું છે અને એમાં ભગવાને પોતાના ચરણ બોળ્યા છે, અને પછી મહારાજ ઊંચા કરીને મારી છાતીમાં છાપી દે છે, અને એની છાપ આહાહા તન મનને શીતળ કરી નાખે, હૃદય ટાઢું કરી નાખે. ભગવાનના ચરણનો એટલો પ્રતાપ છે. તે પછી ફૂલના હાર પહેરાવ્યા, બંને બાજુઓ પર બાજુબંધ બાંધ્યા, મસ્તક ઉપર પાગ બંધાવી એના ઉપર પાછા ફૂલના તોરા ધારણ કરાવ્યા. કેવા લાગે મહારાજ? આજે વાઘા કોને પહેરાવ્યા ખબર છે? ઘનશ્યામ મહારાજને, ધ્યાન સ્વામીએ. સફેદ કેવા પહેરાયા છે? પહેલી વાર પહેરાયો. હા, સુંદર પહેરાયા છે ને, એવા જ અહીં શ્વેત વસ્ત્રો પહેરાય છે મહારાજે. તારે જરી ભરેલા કસુંબલ પાગ શ્યામ સુંદર શ્રીહરિના મસ્તક ઉપર સોહામણી લાગતી હતી. જરી ભરેલી, આંટીદાર કાઠિયાવાળી પાગ. કેવી? હા, કાઠિયાવાળી પાગ બધી જોવા જેવી હોય, આમ આંટીવાળી. મહારાજ મોટે ભાગે પાગ બાંધતા વધારે. મુગટ તો ક્યારેક રજવાડામાં જાય, ધરમપુરમાં જાય કે ક્યાંક કરી, ક્યારેક એવું હોય તારે પહેરતા, પણ બહુ મુગટનું ક્યાંય આવતું, પણ પાગ તો હોય હોય ને હોય. છોગાવાળી પાગ, ત્રણ છોગલાવાળી પાગ મહારાજની ફેમસ. ત્રણ છોગલાવાળી પાગ એટલે સહજાનંદ સ્વામીની જ હોય, બીજા કોઈની ના હોય. શ્વેત વસ્ત્રો છોગલાવાળી ત્રણ છોગાળી પાગ, અને છોગલાવાળી પાગના કીર્તનો સંતોએ બહુ જ લખ્યા, અને મહારાજ ઉપર શોભતી બહુ. સાફો દરબારી રજવાળી કેવા, કારણ કે રાજા ભેગા જ રહેતા ને, દરબારો બધા રાજાઓ જ હતા. રાજા ભેગા રહે, રાજા જેવી પાક બાંધી જોઈએ ને, મહારાજને એવી બહુ ગમતી. જરિયાની એક સાલ ઓઢાડી, આ જો પૂજન કરે છે, બંને હાથમાં સોનાના કડા પહેરાવ્યા. પ્રેમ છે. ચમકતા નખોએ સહિત ચરણોમાં ચિત્તને પરોવીને આરતી કરી, પછી સંતોની પૂજા કરી, પછી મહારાજની પહેલા પૂજા કરીને પછી કોની કરી? સંતોની કરી. સંતોનું પૂજન કરે મહારાજને બહુ જ ગમે. ભગવાન પોતે સંતોનું પૂજન કરતા, હા, સંતોને જમાડતા, સંતોને ધોતિયા ઓઢાડતા, કપડાં ઓઢાડતા, ભેટતા, હાર પહેરાવતા, આરતી કરતા, સંતોના ચરણ ધોતા. મહારાજને બહુ સંતો વાલા. એટલે હરિભક્તો સંતોની પૂજા કેમ કરે? મહારાજને અતિ વાલા સંતો, અને સંતોની પૂજા કરે ને એટલે ભગવાનને બહુ જ ગમે, ભગવાન બહુ રાજી થાય. સંતોની પૂજા કરી, બધાય સંતોને ફૂલના હાર પહેરાવ્યા. આહા, કેટલા બધા હાર જોઈ! મારની સાથે તો 200, 400, 500 સંતો ફરતા હો, બધાને હાર પહેરાવ્યા. પછી હરિભક્તોની પૂજા કરી. ઓહો, પેલા મહારાજની કરી, પછી સંતોની કરી. હા, નહીતર ઘણા હોય તો મહારાજની પૂજા મહારાજની થાય, બીજા કોઈની ન થાય. લ્યો આ કરો, લે આ ભગવાનની સામે જ કરી. ઘણા હું કહો સંતોની પૂજા. એક હમણાં જ બે ચાર દી પેલા મેં વાત સાંભળી કે બર્થડે તો ભગવાનનો જ ઉજવાય, કે બીજા કોઈનો ના થાય. કે બર્થડે એટલે જન્મદિવસ તો એક ભગવાનનો જ પ્રાગટ્ય ઉત્સવ થાય, બાકી કોઈનો ન ઉજવાય. કેમ ભાઈ? સંતો નથી પ્રગટતા, હરિભક્તો નથી પ્રગટતા, એનું પ્રાગટ્ય નથી, કેમ એનો ના ઉજવાય? શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીનું એમને ઉજવો તો ઉજવ્યો હતો, ધામધૂમથી ઉજવ્યો હતો, ભક્તોના પ્રેમથી ઉજવવો જ જોઈએ. ઘરમાં બધા ભેગા થઈ દીકરાનો ના ઉજવે, ખુશ થાય, આનંદ થાય, એને પ્રેરણા મળે, ઉત્સાહ વધે, પ્રેમ વધે એનાથી, એને કંઈક ભેટ આપે, રાજી થાય. એની બે વાતમાં જેમ પ્રેમ વધે તો પછી એની વાત માને. અવડે રસ્તે ચાલતો હોય તો વરી પાછો લાવવો હોય તો ત્યારે લાવે, નહીં તો કાંઈ ન કર્યું હોય તો શું લાવે? લાવે, આવે. એટલે દરેક ભક્તોનો સંતોનો બધાનો જન્મોત્સવ ઉજવાય, એનું પૂજન થાય. સંતોનું કર્યું, પછી હરિભક્તોનું પૂર્ણ પૂજન કર્યું, એ મુક્તો છે ને બધા. યથાશક્તિ યથાયોગ્ય બ્રાહ્મણોને દાન આપ્યા, પછી પાછી પાંચ પ્રદક્ષિણા કરી, અને પછી પાંચ દંડવટ કર્યા. આ પૂરું પૂજન કહેવાય. ખાલી ચાંદલો કરવાથી પૂજન ના થાય. ચાંદલો કરવો, ચોખા ચોડવા, ચંદનની અર્ચા કરવી, ફૂલના હાર પહેરાવવા, પાગ બંધાવી, વસ્ત્રો ઓઢાડવા, હે હા, પછી સંતોની પૂજા કરવી, હાર પહેરાવી, કંકુનો ચાંદલો કરી, ધોતિયા ઓઢાડી, હાવ મફતમાં મજા ઉગેડે ધજા એવું નહીં,
ઘણી વખત પૂજા એ બીજાનું પારકાનું બીજાનું લઈને પૂજા કરે, બોલો એમ ન કરવી. પૂજા એમાં સમર્પણ ભાવ છે. શું છે? હા, એટલે એને કંઈક આપણે અર્પણ કરવું, મફતની પૂજા કરવી નહીં, એ શાસ્ત્રનો મત છે. પછી એને શાલ ઓઢાડે પોતાની શક્તિ, એવું નથી કહેતા કે બધું વેચીને એને આપી દો, પણ શક્તિ પ્રમાણે પૂજન કરવાથી બહુ ભવ બ્રહ્માદિક દેવતાઓને પણ આવા સંતોનું ભક્તોનું પૂજન કરવાનું મળતું નથી, એના ભાગ્યમાં નથી. અને આપણને સહેજે મળે છે તો શું કામ ના કરીએ ભાઈ, અને એનાથી ભગવાન રાજી થાય છે. એમાંથી જેનું તમે પૂજન કરો, પ્રેમથી કરો, એના ગુણો આપણામાં આવે, પછી એને ભજન કરેલું એ આપણામાં આવે, એને જમાડો ને એટલે એને કરેલું તપ એ આપણને મળે. આપણે એનું તપ નથી જોઈતું, ભજન નથી જોઈતું, પણ આપણે આપણા ઉપર રાજી થાય, મંદ હાસ્ય કરે, આપણી સામું જોવે, આ મારો છે એમ કે, તો આપણું કામ પૂરું થઈ જાય ને. હા, એટલે પૂજન કરવું જોઈએ. પછી પ્રદક્ષિણા કરવી, દંડવટ કરવા. હા, સંતોને ભક્તોને સભાને બધાને આખી સભાને દંડવટ કરવા. ઘણી વખત હરિભક્તો આવીને સીધા સભામાં બેસી જાય, બેસવું નહીં, પહેલાં ત્યાંથી મહારાજને દંડવટ કરવા, પછી ત્યાંથી સંતો બેઠા હોય એને દંડવટ કરવા, ગુરુજીને ગાદી ઉપર પધરાવી હોય મૂર્તિ તો એને દંડવટ કરવા, રોજ કરવા. પછી હાથ જોડીને સ્તુતિ કરી, મનને શ્રીહરિના ચરણ કમળમાં જોડી દીધું. આહા હા, પછી સ્તુતિ કરી. જો આ પૂજન જ ચાલે છો, આ નામ ષોડશોપચારથી પૂજન કહેવાય. શું કહેવાય? હા, પછી બે હાથ જોડીને સ્તુતિ કરવી. બીજું કાંઈ ના આવડે તો, હે મહારાજ, હે ભક્ત વત્સલ પ્રતિપાળત, હે શરણાગત વત્સલ, હે નાથ, હે કૃપાળુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, એમ સ્તુતિ કરવી. બસ અખંડ મારા હૃદયમાં રહેજો, મારી રક્ષા કરજો અંતઃશત્રુઓ થકી, અને હે પ્રભુ, તમારી મૂર્તિ અખંડ મારા હૃદયમાં આવીને આવી સુંદર મારી નજર સામે તર્યા કરે એવી મારા ઉપર કૃપા કરજો. મને તમારો જાણજો, હું તમારો છું, એવી સ્તુતિ કરવી, પ્રાર્થના કરવી. બીજું કાંઈ શ્લોકો ના આવડે તો કંઈ નહીં, બીજું ના આવડે તો કંઈ નહીં, બીજી કડી ના આવડે તો કંઈ નહીં, પણ આમ સ્તુતિ તો પૂજામાં નિત્ય કરવી. પછી મનને શ્રીહરિના ચરણ કમળમાં જોડી દેવું, એકાગ્ર વૃત્તિ કરીને મનને પછી ભમવા ના દેવું, ક્યાંય ભગવાનના ચરણ કમળમાં જોડી દેવું, સ્થિર કરી દેવું. દરબારે આ રીતે વિનયના શબ્દ કયા તે બધા લખી શકાય તેમ નથી. સ્વામી કે ઘણું બધું કર્યું આવું તો, પણ બધું લખવા જઈએ તો અધ્યાય બહુ મોટો થઈ જાય, એટલે બધું તો લખી શકાય નહીં. પછી કે છે દરબાર તોંગાભાઈ, કે છે અમે રામાનંદ સ્વામીના શિષ્ય હતા, પરંતુ હવે તો અમે આપને શરણે થયા છીએ. અત્યાર સુધી કોના શિષ્ય હતા? રામાનંદ સ્વામીએ અવારનવાર આવતા, ખૂબ રહેતા, અમને ખૂબ ઉપદેશ આપતા, અમારી બધી ઈચ્છાઓ પૂરી કરતા, અમે એના શિષ્ય. આજે પણ રામાનંદ સ્વામીની ઓરડી હજુ છે ત્યાં પ્રસાદીની, જેમાં ઉતરતા મહારાજ પણ ત્યાં ગયેલા. ત્યાં બાજુમાં જ એક ડોશી હતી, જૈન ડોશી, એના ખાટલામાં માકડ ભેગા કરી રાખે, એક ખાટલામાં નાખે હો બધાય, અને પછી જે મહેમાન આવે ને એ ખાટલો દે, એટલે મહેમાન સવારે જાગીને જીધો ભાગે જ, ખાવાય ન માગે. આવી હતી, બોલો. તો મહારાજ એને, એનો દીકરો સત્સંગી થયો એટલે કે આવો મારે ઘેરે. મહારાજ કે પણ તાર ડોશી બહુ માથા ભરે છે, કે એ કંઈક મારામાં અખતરો કરશે. તે આલો ને મહારાજ જોયું જશે, તો મહારાજને લઈ ગયા ઘેરે. મહારાજ ઘેરે ગયા ત્યાં તો ડોશીએ ખાટલો તૈયાર જ રાખેલો. કયો? માકડ વાળો. માકડ જોયા છે નીલભગત? ચટકું ભરે તો ખબર પડે, ડીમસું ઉપાડી દે અહીંયા, હા ફૂલાઈ દે, આ માકડ બહુ અઘરા. તો મહારાજ એ ખાટલામાં જ્યાં હોતા ને ત્યાં તો માકડો બધા સેવા કરવા આવી ગયા. શું કરવા? સેવા કરવા આવ્યા. એટલે મહારાજ કે આ ડોશી ખરી છે કે. પછી મહારાજે જે મહારાજ શું કર્યું, બધા માકડોને છે ને જે ખાટલામાં નાખે, મહારાજ તો નીચે આવી ગયા. પછી માકડને બધાને સમાધિ કરાવી, બધાએ માકડનો ઉદ્ધાર કરી નાખ્યો ભગવાને ત્યાં. જેમ માછલાનો ઉદ્ધાર કર્યો ને, માછલાઓને સમાધિ કરાવી ત્યાં, એમ માકડની સમાધિ કરાવી. પછી ડોશીમાં આ બધું નજરે જોયું,
ઓહો, ડોશીમાં તો પછી પછતાણી, પ્રભુ તમને ઓળખી ના શકી. મહારાજ કે તમારો ના માકડનો ઉદ્ધાર કરવા જ અમે આવ્યા હતા. લ્યો, હવે તો ખાઈ ગયું ને ખાતરી બાકી. ભગવાન તો ઈ માકડ વાળો ઓરડો છે, જુઓ પ્રસાદીનો. રામજીનો ચોરો છે જ્યાં રામ મુક્તાનંદ સ્વામી રામાયણની ચોપાયો લલકારતા, ગાતા, કથા કરતા, રામાનંદ સ્વામી સભા ભરતા, તુલસીદાસનું સદાવ્રત ચાલતું હતું, એ બધું હજી પ્રસાદીનું ત્યાં છે. આ દરબાર, જે દરબારમાં મહારાજ ઉતર્યા છે અત્યારે, એ દરબારગઢે પ્રસાદીનો હજી છે, લીંબ વૃક્ષ છે. આ તો બધું જૂનું બધું યાદ આવે, કારણ કે બધા રોજ ત્યાં ખેલવા કૂદવા જતા. એ દરબારની આંબલીના કાતરા બહુ જ ખાધા છે, પ્રસાદીની આંબલીના. ઈ તળાવમાં બહુ ધબકા મારી નાયા છીએ ને, નાના છોકરાઓ સાથે ભણતા હોય ને, રિસેસ પડે એટલે સીધા તળાવમાં ભાગીએ, ત્યારે કઈ ખબર નહીં, એવું બધું જ્ઞાન નહીં કે આટલું પ્રસાદીનું તળાવ છે. અહીંયા મહારાજ ને રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બહુ નાયા છે, એમાં તો રોજ નાવા જતા ને ધુબાકા મારતા. પણ હવે ખબર પડી કે આટલું પ્રસાદીનું છે. તો ભગવાનને કે છે, તોંગાભાઈ કે છે, મહારાજ અમે રામાનંદ સ્વામી, અહીંયા મહારાજ રામાનંદ સ્વામી બહુ રહેતા, પણ હવે તો એ દિવ્ય ભાવને પામી ગયા, હવે તો એના સ્થાને તમે છો, અને હવે અમે તમે તમારે શરણે આવ્યા છીએ, તમારા શિષ્ય તમે, આજથી અમારા નાથ છો. શું કહે છે? આજથી તમે અમારા નાથ છો, આ સંસારથી અમારો ઉદ્ધાર કરવામાં આપે અમારી સહાય કરવાની છે. રામાનંદ સ્વામીએ ઘણું કર્યું, અને હવે બાકી છે એ બધું તમારે કરવાનું છે, અમારું બધું કામ. હું કામ ઉદ્ધાર કરવાનો, બસ અમને આ સંસારની માયામાંથી છોડાવી તમારી મૂર્તિમાં અખંડ ધામમાં સાથે રાખો. આપ રામાનંદ સ્વામીના પણ નાથ ઈષ્ટદેવ છો. લો, હું કીધું, ભલે રામાનંદ સ્વામીના તમે શિષ્ય રૂપે થયા છો, એ તો આપની મનુષ્ય લીલા છે, પણ ખરેખર તમે રામાનંદ સ્વામીના પણ નાથ છો, એવું રામાનંદ સ્વામી પણ કહેતા કે આ તો ભગવાનનોય ભગવાન છે, હે, અવતારનોય અવતારિયા છે, માટે અમે તમને ઓળખીએ છીએ એમ માનીને અમે માથું ઝુકાવ્યું છે તમારા ચરણમાં. હો, અને દરબારો જેમ તેમ કે માથા નો નમાવે, ખાતરી કર્યા વગર, એમાં ક્ષત્રિયો જે આ બધા કાઠીઓ છે ને, હા, એ જ્યાં ત્યાં એમ માથા ના નમાવે. એક બાવો હતો, બાવો, એ બરાબર આમ રોડ ને કાંઠે ડિંગો જમાવીને બેઠેલો, અગ્નિ બગ્નિ પ્રગટ કરીને, ત્રિશુલ ખોળીને, હાવ નકરી કોપીન પહેરેલીને, જટા વધારેલીને, આખા શરીરે ભભૂતિ ચોપડેલી, મહારાજ ત્યાંથી દરબારો સાથે નીકળ્યા. મહારાજ કે, જોવો તો ખરા ભક્તો, આ મહાત્મા કેવા તપસ્વી જોગી છે, જોગી સાક્ષાત હિમાલયથી તપ કરતા એવા લાગે છે, આવા સિદ્ધના દર્શન આ કળિયુગમાં દુર્લભ છે, માથું નમાવો, પગે લાગો પગે. ત્યારે સુરાખાચર કે, મહારાજ અમે કાંઈ એવા નથી, હાવ પોદળા જેવા, કે ગમે ત્યાં માથું નમાવીએ, ગમે તેમ ગમે તેને એમાં એના ચરણને અડીએ ને સ્પર્શ કરીને આંખે અડાડીએ, એવા નથી. તો મહારાજ કે, અરે અમે તો પેલા ખાતરી કરીએ અને પછી એના ચરણમાં માથું નમાવીએ, એક વાર નમાવીએ પછી જિંદગી ભર એનો સાથ ના છોડીએ. આવા હતા. આજે પણ હજી તમે નાઘેર ગીરમાં જાઓ ને, ગીર પંથકમાં, સોરઠમાં, ત્યાં પણ એ લોકો ગીરના જે આહીરો છે ને, એ એવા ભલે કપડા એના જાડા, ચામડી એની જાડી, મૂછો એની જાડી, પાઘડા મોટા મોટા, હાવ તમે જો તો ભણેલા કઈ ન હોય, સીધું સિમ્પલ જીવન હોય, પણ નિર્દોષ મનના હોય. આજે એમ કે, એક વાર તમારી વાત ગળે ઉતરી પછી મરી જઈએ તો એ ન મૂકીએ અમે. જેવી સમજણ થઈ ગઈ ને, જેવી નિષ્ઠા થઈ ગઈ ભગવાનને ગુરુમાં, એ મરી જાય તો પછી છૂટે. લો, આ કાઠીઓનું એવું, એક વાર માથું નમાવે પણ એ એમ નમનો નમાવે. હા, ઘેટે કી ચાલ હું, હા, ઘેટું હોય ને, ઘેટાની લાઈન થાય આમ સુંદર મજાની, એક પછી એક પાછળ પાછળ ચાલતા હોય, પછી તમે આગળ કઈ પણ તાર રાખી દો કે દોરી રાખી દો, એટલે જોવે એક ઘેટું, પછી કૂદકો મારી નીકળી જાય, પછી બીજું હોય ને તો એ કૂદકો મારી નીકળે, પછી એક બે નીકળે, એટલે પછી તમે દોરી લઈ લો કે તાર ખેંચી લો કે ખુલ્લું કરી નાખો ને, તો એ બધા કૂદકો મારીને જ જાય. કેમ એવું? આંખ બંધ કરીને જ આગળનું ગયું, તો આપણે એમ જ કરવાનું. એવું હોતું છે કઈ?
દાદા બિલાડી બાંધીને પૂજા કરતા હતા, તો આપણે બિલાડી ન હોય તો ગોતી લાવો ગલીઓમાં ફરીને અને બાંધો પહેલા ને પછી પૂજા કરો. પણ બાપા હુકામ બિલાડી બાંધતા હતા એ ખબર નથી કે પૂજામાં નડતરરૂપ થતી હતી એટલે આ બાંધી. પણ હવે તો બિલાડી ગઈ ને દાદા ગયા, કીધું પૂજા મારી રીત પ્રમાણે કરજો દાદા. કે તો પેલા શું કરતા હતા દાદા? સૌથી પેલા બિલાડી બાંધતા હતા. હવે એવું ચાલે એટલે સમજીને કરવું. એકવાર ઝુકાવે પણ એમનેમ ના ઝુકાવે, એવા હતા ક્ષત્રિયો. અહીંયા તોંગાભાઈ કે મહારાજ, અમે સમજીને તમને ઓળખીને તમારા ચરણમાં અમે માથું ઝુકાવ્યું છે. રામાનંદ સ્વામીના પ્રતાપને પણ ધન્ય છે કે આપ બહુનામી તેમને મળ્યા છો. હવે અમે આપના વચનને આધીન છીએ, અમે અમારા ઘરવાર આપને અર્પણ કર્યા છે. જોયું, જ્યારે ઓળખાણ થઈ જાય, પીછાણ થઈ જાય કે આ કોણ છે, આટલા મોટા છે, આટલો એનો પ્રતાપ છે, આટલું એનું ઐશ્વર્ય છે, આનાથી મોટું કોઈ નથી, પછી બધું તન મન ધન એને શરણે અર્પણ કરી દેતા. આ દરબારોએ ખૂબ મહારાજને સમર્પણ કર્યું. એ જંગલમાં ન રહ્યા, છપ્પૈયામાં ન રહ્યા, અયોધ્યામાં ન રહ્યા, ક્યાંય ન રહ્યા, અને કાઠિયાવાડમાં ઘર કરીને આ દરબારગઢમાં મહિનાઓના મહિનાઓ, વર્ષોના વર્ષો સુધી રહ્યા. અવારનવાર દોડીને વગર આમંત્રણે ત્યાં જાય, કેમ? એનું સમર્પણ ભાવ. સમર્પણ જેવી કોઈ મોટી ભક્તિ નહીં, સર્વસ્વ સમર્પણ, આત્મને એવા સમર્પણ. પોતાનો આત્મા હોય એ બલબાપુ કે ને, હું મારા આત્મા સહિત તમને બધું અર્પણ કરું છું, આ દેહ ઉપર મારો અધિકાર નહીં. અરે ખુદ મારા આત્મા ઉપર મારો અધિકાર નથી તો બીજા ઉપર ક્યાંથી હોય? ચપડી ચપટી ધૂળનો માલિક હું નથી. આટલું સમર્પણ એ દરબારોનું હતું ત્યારે ભગવાન બહાર જઈને ગઢપુર વાસીઓને જોઈ, લોયાધામ વાસીઓને જોઈને મહારાજ રડતા, એને યાદ કરીને રડતા. એ સમર્પણ હતું. અહીંયા પણ દરબાર કે છે, અમે તમને બધું અર્પણ કર્યું છે મહારાજ, અમારા રાજપાટ વગેરે બધું આપનું જ છે, એમાં તલભાર પણ અમારું નથી હો, આપ જેમ ઈચ્છામાં આવે એમ કરો. હવે અમે તમારા ગુલામ, દાસ, ચાકર, આ રજવાડું તમારું, તમારે જેમ ચલાવવું એમ ચલાવો. આપ અમને જ્યાં રાખો ત્યાં અમે રહીશું, તમે કહો તો જંગલમાં જઈએ તો જંગલમાં જઈશું. હે દાદા ખાચરને કીધું ને, ઉપડો બધું મૂકીને તો ચાલતો થઈ ગયા. બોલો, ઉંમર નાની, બાપાજી હમણાં ધામમાં ગયા છે, પૂરા 13મું આવ્યું નથી, હજી 5 દિવસ થયા છે, 5 અમે ધામમાં ગયા ને એકાદશીએ મહારાજે ઉચાળા ભરવાનું ચાલુ કર્યું. મહારાજ કે તમે રહો ને કામે રહીએ. બોલો માં, ત્યારે દરબારો એ લાડુબાન જીવબાએ, સોમાદેવી ને સુરપ્રભાદેવી, બોલો, અને નાનો એવો 11-12 વર્ષનો દાદો ઉઘાડા પગે નીકળી ગયા, રોટલો ઘડવાઈ ના રહ્યા, આ નામ સમર્પણ કહેવાય. અહીંયા પણ તોંગાભાઈ કે છે, આ બધું તમારું છે, અમારું આમાં કાંઈ નથી, આપ જ્યાં અમને રાખો ત્યાં રહીશું, કાઢી મૂકશો તો તમે કહો ત્યાં અમે જઈશું. કારણ કે એકવાર દીધું પછી દીધું, અમારી કોઈ માલિકી હવે, આ નામ સાચું સમર્પણ કહેવાય. હો, નહીતર ઘણી વાર આપ્યું હોય તો પાછા મંદિર આવીને ગોતે, એલા મેં પેલું વસ્તુ આપી હતી કેમ દેખાતી નથી, દેખવા માટે આવ્યો, હવે તો જેમ તું વાપર્યું તે ગયું તો રહ્યું, ગયું તો ગયું, હવે આપી દીધા પછી શું જોવાનું પાછું? હા, લોયામાં આવું બનેલું પંખો આપેલો એક ભાઈએ, 3 પંખીયામાં 9 નામ લખાવ્યા. બોલો ભાઈ, પંખો પાછો આદમ સાહેબ વખતનો કેટલો ટાઈમ ચાલે? પછી તો કંઈક થાય ને, પછી એક બે વાર રિપેર કરાવ્યો, પછી ન, પછી એક બાજુ રિજેક્ટ કર્યો. એટલું નહીં, પછી જ્યારે ભાઈ પાછા મંદિરે આવ્યા ને પૂછ્યું કે ભાઈ મારો પંખો ક્યાં ગયો? કોનો પંખો? કોનો પંખો? મારો પંખો. એટલે આપી દીધો, એના 6 વર્ષ થઈ ગયા, હે, અને તોય મારો મટ્યો નહીં. બોલો, કીધું ભાઈ એ તો બગડી ગયો, એક બાજુ નાખી દીધો, બીજો નવો. કે એટલે બગડી ગયો તો રિપેર કરાવી દેવો જોઈએ, હું કીધું. પણ એ ઉતારવાનો તો નહીં જ. લો, એ આપ્યું કે ભાઈ દર્શન ભગત આવી જાવ આગળ થોડી વાર કથા સાંભળવા. એક ખુરશી લેતા આવું છે. અન્નમ સમર્પણ કહેવાય કે મહારાજ તમે જ્યાં જેમ રાખો એમ અમે રહેશું, તમને ક્યારેય પણ અમે છોડીશું નહીં, પણ મહારાજ આ બધું અમે તમને
અર્પણ કરીએ છીએ. દરબારોના આવા વચન સાંભળી શ્રીહરિ એમના ઉપર પ્રસન્ન થયા. વાહ, ભગવાનને પણ કહેવાય છે ને હમણાં આગળ કથામાં મંતવ્યમાં એવું આવ્યું ને કે ભાઈ ભગવાન પણ એવા પ્રેમી ભક્તોને જોઈને આંખમાં આંસુ આવી જાય, ભાવ થઈ જાય, ભગવાન એને ભૂલી શકે નહીં, ભગવાન યાદ કરે એને. બોલો, ભગવાન પણ રાજી થઈ ગયા. સત્સંગ દ્રઢ હી રખનાન કરના પ્રગટ ભજન. સ્વામી લખે છે જો, સત્સંગ દ્રઢ હી રખનાન કરના પ્રગટ ભજન, એહી પ્રગટ કે ભજન સે મોક્ષ અબ પાવે જન. દ્રઢ સત્સંગ, જો ભક્ત વત્સલ, ભક્ત પ્રતિપાલક, કરુણા સિંધુ, કૃપાળુ શ્રીહરિએ દરબારને અમૃતના સમાન સુંદર સુમધુર વચન કહ્યું. ભગવાને કહ્યું, જ્યારે દરબારે કીધું આ બધું તમારું છે, અમે તમારા જ્યાં રાખો તેમ રહીશું, આ બધું અમે તમને સોંપીએ છીએ, ત્યારે મહારાજ કહે છે, સાંભળો દરબાર, સત્સંગને દ્રઢ કરીને રાખજો. મહારાજ એમને કીધું, હારું ભાઈ આ બધું અમને આપી દીધું, હવે તમે બધા નીકળી જાઓ, બહુ સારું કર્યું. ભગવાન એમ કે, ના, એક રાખશો ને તાર બધું તમારું અમે રાખીશું, પણ ક્યારે? અમે એમ કોઈ આપી દે પણ સત્સંગમાં હાવ કાચો પાચો હોય, કઈ ખબર પડતી ન હોય, હા, ન નિયમ ધર્મમાં જાણતો હોય, ના ભગવાનના સ્વરૂપની ઓળખાણ હોય, ના કઈ પ્રગટ ભાવ હોય, ના એની નવધા ભક્તિ કરતો હોય, ના કઈ સેવાનું અંગ હોય, ના દિવ્ય ભાવ હોય, અને બધું તમને આપી દીધું. લો મહારાજ કે, અમે એવું કોઈનું લેતા, પણ જેનો સત્સંગનો દ્રઢ પાયો જોઈએ, પછી અમે બધું એનું સ્વીકાર કરીએ છીએ, અંગીકાર કરીએ. ક્યારે? તો અહીં કે છે, જો સત્સંગ દ્રઢ કરીને રાખજો, અમારું પ્રગટનું ભજન કરજો, પરોક્ષનું નહીં, પ્રગટ ઉપાસના સૌથી મોટી. પ્રગટ ભાવ એટલે શું? બહુ સમજવા જેવું છે. ભગવાનને અંતર્યામી સમજવા, કે ભગવાન મારું બધું જ જોવે છે. દર્શન, તમે એક રૂમમાં બેસી જાઓ, બારી બારણા કશું જ ના હોય, અને પછી ત્યાં તમે જેવું થિંકિંગ કરો ને, એ કોણ જાણે? ભગવાન જાણે. ભગવાન બધું જ જોવે છે. એમને કેમેરાની જરૂર ના પડે, એમને કોઈને કહેવાની જરૂર ના પડે કે આ ભાઈ અંદર શું કરે છે. થિંકિંગ, તમે વિચાર શું કરો છો મનમાં, સંકલ્પ શું કરો છો, એ ભગવાન જાણે છે. કારણ કે ભગવાન તો બધે જ છે. એક ભાઈએ મને મેસેજ કર્યો કે પછી ભગવાન તો બધે છે, તો મંદિરે જવાની હું જરૂર? ભગવાન તો કણ કણમાં વ્યાપક છે, બધી જગ્યાએ છે ને, તો મંદિરે શું કામ જવાનું? નીલ ભગત દર્શન, બધી જગ્યાએ ભગવાન તો છે જ ને, જ્યાં જઈએ ત્યાં બધું જોવે જ છે ને, અંતર્યામીપણે છે, કણ કણમાં, અણુ પરમાણુમાં બધે જ છે ભગવાન, તો પછી મંદિરે શું કામ જવાનું? સવાલ તો છે ને, ખબર છે? હા, પ્રગટ તો બધે જ છે ને, આપણા હૃદયમાં પ્રગટ નથી, બુદ્ધિમાં પણ છે, બધામાં છે, તો પછી મંદિરે કેમ જવાનું? એનો જવાબ છે શું? મને બહુ સરસ લખ્યું હતું એમને, એટલે મને ગમ્યું. તો કે હવા, ઓક્સિજન, આ હવા છે ને, એ બધે જ છે, તો પછી છાયડામાં જ કેમ ઊભું રહેવાનું, તડકામાં કેમ ના ઉભર? તડકામાં હવા તો છે જ, તાપ હોય ને, તાપ, સનની અંદર ઉનાળો હોય, ગરમી બહુ હોય, અને ખુલ્લામાં તમે ઉભા રહો તો ગરમી થઈ પણ મજા આવે, કહો તો મજા આવે? તો છાયડામાં કેમ જવું પડે? ઝાડની નીચે ઉભા રહો, સુંદર મજાનું, આમ એ નદીનો કિનારો હોય, ઘટાદાર ઝાડ ટ્રી હોય, અને એવા ગાર્ડન બગીચો હોય, સુંદર મજાની ફૂલની સુવાસ આવતી હોય, પક્ષીઓ કલરવ કરતા હોય, ત્યાં ઉભા રહો તો સારું લાગે. અને તડકામાં, મેં રણની અંદર ડિઝર્ટમાં ઉભા રહેતો ગમે? કેમ, ત્યાં હવા નથી? હવા તો ત્યાંય છે, કેમ નથી લેતા, કેમ નથી રહેતા ત્યાં? ત્યાં નથી મજા આવતી. બસ એમ, ભગવાન તો બધે છે, પણ મંદિરમાં આનંદ આવે, બહાર આનંદ આવે. અસુરમાં ભગવાન રહેલા છે, પણ એની સામે ઉભા રહો તો તમને મજા આવે? એમ થાય કે અહીંથી જઈએ તો સારું,
કેમ ત્યાં ભગવાન નથી? ભગવાન તો છે, બાર આબા આજુબાજુ બાર કેટલા છે, પણ ત્યાં જઈએ તો મજા આવે, ગમે આપણને દારૂ પીતા હોય ને મજા આવે, કેમ ત્યાં ભગવાન નથી? ન મજા આવે, કોઈને ન મજા આવે. પણ મંદિર આવે તો અહીંયા અજાણ્યો દારૂડિયો માણસ આવે, માંસ ખાનારો માણસ આવે, તો એ અહીંયા આવે ને આટલા એરિયામાં ભગવાનની સામે કે સંતો સામે ઉભો રહે બે, તો શાંતિ થઈ જાય, પીસફુલ, ડિવાઇન, માય ગોડ, વેરી પીસફુલ, વેરી, આમ અંદર હેપી થઈ જાય, ખુશ થઈ જાય. કેમ? પ્રગટ મહારાજ છે સામે છે. આવું પ્રગટપણું રાવું આ મૂર્તિ નથી, કોઈ પથ્થરની સ્ટોનની પ્રતિમા મૂર્તિ નથી, આ સાક્ષાત ભગવાનનું મૂળ સ્વરૂપ છે. અને બધું જ જોવે છે, અહીંયા સામે ઉભા રહો તો જ જોવે છે એવું નહીં, રૂમમાં પણ જોવે છે, બાથરૂમમાં પણ જોવે છે, તમે બહાર કોલેજમાં જાઓ સ્કૂલમાં જાઓ ત્યાં પણ જોવે છે. હા, ટીચર ના જોવે, મમ્મી પપ્પા ના જોવે, કદાચ સ્વામી ના જોવે, પણ ભગવાન તો જોવે જ. આનામ પ્રગટ ભાવ કહેવાય. શું કહેવાય? મારાથી ભગવાન દૂર છે જ નહીં, મારી સાથે જ છે, મારા હાર્ટમાં છે, મારા સોલમાં છે, મારી આંખમાં છે, મારી સાથે ને સાથે છે, ભગવાન મારાથી દૂર જતા જ નથી. આ પ્રગટ ભાવ છે. માટે જે કંઈ કરવું એ ભગવાનને યાદ કરીને કરવું કે ભગવાન મને જોવે છે, ભગવાનને ગમશે, હું કરીશ તો આ ભગવાનને ગમશે કે નહીં ગમે, એવો વિચાર કરો એટલે તરત તમને યાદ આવે કે ના ના, ભગવાન જોવે છે, આવું આપણાથી કરાય નહીં. એ પ્રગટ ભાવ છે. તો એવો પ્રગટ ભાવ રાખી અને એ જ પ્રગટ ભગવાનની ભજન કરવું, બીજન ન કરવું. તમને કયું પ્રગટ ભગવાનનું સ્વરૂપ મળ્યું છે એ સ્વરૂપનું જ ધ્યાન કરવું, એની જ માળા કરવી, એનું જ ભજન ને એની જ સેવા, એની જ ભક્તિ કરવી. તો ભગવાન કે છે આવી રીતનું અમારું પ્રગટનું પરોક્ષ થઈ ગયેલા અવતારાદિકનું નહીં, મારું આ પ્રગટનું પોતાનું ભજન કરો, આ પ્રગટના ભજનથી હવે મોક્ષોનો મોક્ષ થાય છે, આ લોકમાંય સુખી થાય, પરલોકમાંય સુખી થાય. સુંદર મજાનો આગળ ચોપાઈ લખે છે, જોજો ભયે અવતાર. આ બધી ચોપાઈ મોઢે કરવા જેવી છો, લખી નાખવા જેવી છે. આપણા સંતો આ બધી મોઢે કરેલી ચોપાઈઓ છે. અને આ જ અધ્યાયમાં આજે પહેલી જ વખત આવી ગઈ, બોલો, જે યાદ કરાવી હતી ઘણા વર્ષો પહેલા એ આજ સામે આવી ગઈ, લો કથાના વચ્ચે જ આવી ગઈ. આ બધા ભક્તો ઓનલાઈન ઉપર સાંભળનારા આ ચોપાઈ યાદ કરી લે. જોજો ભયે અવતાર સબકે મૂરસો પ્રગટ યહી, યું કરના નિર્ધાર ઇનસે અધિક ન ભયે કોઈ, ઇનસે અધિક ન ભયે કોઈ, અબ નહીં હોવન હાર એસો કો અવતાર તેહી, તુમ્હારે ભાગ્ય અપાર કોવુ ન એસો પ્રાપ્ત ભયે, કોવુ ન એસો પ્રાપ્ત ભયે. જોજો ભયે અવતાર. અત્યાર સુધીમાં જેટલા જેટલા અવતારો થયા, રામ કૃષ્ણ વરા નૃસિ વામન કચ્છ વચ પરશુરામ આદિ જે અવતારો થયા, એ બધાનું મૂળ શ્રીજી મહારાજ છે, હરિકૃષ્ણ મહારાજ છે, સ્વામિનારાયણ ભગવાન પીવડા ઘનશ્યામ મહારાજ છે, બધાનું કારણ એ છે. એને જ્યારે સંકલ્પ કર્યો અને એને જેમાં જેમાં પ્રવેશ કર્યો એ બધા અવતાર થઈ ગયા, પણ એના સિવાય કોઈ અવતાર કહેવાતું. બધાનું મૂળ કારણ પ્રગટ ભગવાન આપણને મળ્યા છે, ઈ છે, બોલો, ઈ પોતાની મૂર્તિમાં બધાને સમાવે છે અને પોતામાંથી પ્રગટ કરે છે. આવો મનમાં નિશ્ચય કરજો, આનાથી અધિક કોઈ થયું નથી. લો આમ જ્યારે સમજે ત્યારે એનાથી અધિક મોટી સમજણ કોઈ ના કહેવાય, મહારાજ જેવા કોઈ છે આમ માની લેવું. મહારાજ જેવા તો એક મહારાજ જ છે. એક સેન્ટેન્સ યાદ કરી દેવાનું વચનામૃતનું, આપણે બધાને કહીએ છીએ ને, ગુરુજી ઘણીવાર કથામાં કહે છે, આ મહારાજ સિવાય બીજો ભગવાન નથી. શું? આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન? ભગવાન તો છે, ક્રિશ્ચિયનો ઈસુને ભગવાન માને, મુસ્લિમો અલ્લાહને ભગવાન માને, યુ નો, રામને માનનારા રામને ભગવાન માને, એના ઉપાસકો હોય, કૃષ્ણ ભક્તો કૃષ્ણને ભગવાન માને,
પણ મને મને પ્રગટ આ મહારાજ મળ્યા છે, માટે મારા માટે આના સિવાય બીજો કોઈ ભગવાન, અને આ તો વાસ્તવિક છે. બધા અવતારોએ પણ આ સત્સંગમાં આવીને જન્મ લીધો છે, અને એને એને દર્શન આપીને એના ભક્તોને પણ કહ્યું છે આ શ્રીજી મહારાજનું અમે ધ્યાન કરીએ છીએ, આ શ્રીજી મહારાજ અમારા કારણ છે, અમારું મૂળ સ્વરૂપ છે, અમે બધા એમના સેવક છીએ, દાસ છીએ. આવું અવતારો કે છે, બોલો, રામ ને કૃષ્ણ ને બધાય. તો વિચાર કરો, અને આપણા સંતો એ કથાઓ શાસ્ત્રમાં લખી નાખી. આવો નિશ્ચય થઈ જવો જોઈએ મહારાજનો પરિપક્વ, એના જેવા કોઈ નથી, એ બધાથી મોટા, બધાથી પાર આપણને મળ્યા. અને એ તો શાસ્ત્રોક્ત છે, પાછું આપણા દરેક શાસ્ત્રોમાં નંદ સંતોએ કીર્તનોમાં પણ ગાયું છે, અને વેદ પુરાણમાં વેદમાં હોય લખ્યું છે. અથર્વવેદની હમણાં ગુરુજી વાત કરતા હતા, મોટા મોટા વિદ્વાન પંડિતો એમ કે છે સ્વામી નારાયણ એકો હરિ, આવું સૂત્ર વેદનું છે, શ્રુતિ છે વેદની, એક સ્વામી નારાયણ જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એનાથી મોટો કોઈ ભગવાન એને એના જેવો બીજો કોઈ નથી. હવે કોઈ આવો અવતાર થવાનો પણ નથી, તમારા અપાર ભાગ્ય છે, કારણ કે કોઈને આવા પ્રાપ્ત નથી થયા, એવા પ્રગટની પ્રાપ્તિ તમને થઈ છે. શ્રી હરિની આવી વાત સાંભળી સૌ હરિભક્તોમાં પ્રેમરસ ભરાઈ ગયો. તુરંત જ સૌને સમાધિ થઈ, સૌને મહાન વિશાળ મહાન સુખની પ્રાપ્તિ થઈ. દેહ અને ઘરના બંધનથી તેઓ છૂટી ગયા. ભાઈ, ખરેખર ભગવાનને જેવા છે એવા જાણી લો, એટલે સંસારમાંથી તમારે આસક્તિ છોડવી ના પડે, છૂટી જાય, ભાઈ રહેવાનું મન ગમે નહીં. કારણ કે ભગવાન તમને એકવાર એમ થઈ જાય કે આટલો મોટો આ માણસ છે, પછી તમને સંભાળવો ન પડે, ઓટોમેટિક તમને યાદ આવે. અને એમાંય જો તમારી સાથે હાથ મેળવે તો, અહીંનો પ્રેસિડેન્ટ હોય દર્શન, એ તમારી સાથે આમ થેન્ક યુ કરીને હાથ મેળે, આ કરે, શું કહેવાય એને, સેકેટ હેન્ડશેક કરે, પછી તમને યાદ રહે કે નહીં? તમે મોટા થઈ જાઓ, 50 વર્ષના થાવ, પછી તમને યાદ રહે કે નહીં? એનું પિક્ચર પાડી લીધું હોય, પછી એ પિક્ચર તમે તમારા રૂમમાં રાખો ને, કેમ, ઓહો, અમેરિકાના પ્રેસિડેન્ટે મને હેન્ડશેક કર્યો, ટચ કર્યો, અને મને હાવર્યું એવું કીધું હતું. એટલે એટલું હાવર્યું ખાલી કીધું હોય ને, તો એ આપણે આખી જિંદગીને યાદ રાખીએ, કેમ, આટલો મોટો માણસ છે પ્રેસિડેન્ટ. તો ભગવાન જેને મળ્યા હોય, અને ભગવાન જેની સામે વાતો કરતા હોય, અને ભગવાનનું ધ્યાન એ મૂર્તિને જે ઓળખી ગયો હોય કે આ ભગવાન કેટલા મોટા છે, તો જિંદગીમાં પછી એને યાદ કરવા પડે કે થઈ જાય ઓટોમેટિક, એમની પૂજા કરવી પડે કે થઈ જાય, એમનું ભજન હાલતા ચાલતા થવા માંડે ને કે કરવું પડે, થઈ જ જાય, થવા માંડે. જોયું, આવા અવતારના અવતારી ભગવાનને જ્યારે સમજી લે, યુ જોજો ભય અવતાર તિનસે અધિક યહી, આ બધાથી અધિક છે એમ માની લે, ત્યારે એનું ઓટોમેટિક થવા માંડે, એમાં પ્રેમ વધવા માંડે. અને અહીંયા કે છે, આવી વાત સાંભળી હરિભક્તોમાં પ્રેમ ભરાઈ ગયો. તુરંત સૌને સમાધિ થઈ, વિશાળ સુખની પ્રાપ્તિ થઈ. દેહ ઘર બાર બધું બંધન છૂટી ગયા. ભગવાનની એક મૂર્તિમાં પ્રેમ મગ્ન થઈ ગયા. બધા સમાધિવાળા અગણિત તેજોમય અક્ષરધામમાં ગયા. હો, મહા તેજના મધ્ય એક મહેલ જોયો. એ મહેલમાં સુખકારી એક સિંહાસન, અને એના ઉપર બેઠેલા પ્રગટ પરમાત્મા, જેવા હામે બેઠા હતા અહીંયા આ લોકમાં ધરતી ઉપર, એવા જ ત્યાં અક્ષરધામમાં જોયા. હો, મુગટધારી તેજ તેજ તેજના અંબાર, સુખ સુખ સુખનો દરિયો, તેજોમય ધામ સિંહાસન કે છે ને, તેજ તેજ તિયા તેજ અંબાર, તેજોમય તન તે નારે, તે તેજ મધ્ય સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે. અક્ષરધામનું વર્ણન, હા, તે ત્યાં બેઠા બહુ નામી રે, નિષ્કુળ આનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે. બહુ સુખ આવે. તો કે છે, એવા તેજમાં સિંહાસનમાં મહારાજ બેઠેલા જોયા. પરમપાર મુક્તોની સભા બેઠેલી જોઈ, અને બધા પાછા મુક્તો તેજોમય. હો, ત્યાં બધો સાત સામાન બધું તેજોમય. તેજોમય એટલે ચૈતન્ય, ત્યાં કોઈ વસ્તુ જડ નથી. તેજોમય એટલે ચૈતન્ય. ત્યાંના વાજિંત્રો પણ તેજોમય, એ ચૈતન્ય. કારણ કે વાજિંત્રો જે હાર્મોનિયમ હોય, ઢોલક તબલા મંજીરા ખંજીરા હોય,
કે કંઈ પણ વસ્તુ હોય ને એ બધા મુક્તો છે, એ એ રૂપ ધારણ કરીને ભગવાનની સેવામાં એ વાગી રહ્યા છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ તબલાનું રૂપ લઈ લે, કોઈ હાર્મોનિયમનું રૂપ લઈ લે, કોઈ સારંગી સરોદ, કોઈ ફ્લુટ બાંસુરી શહેનાય, અને એ બધા મુક્તો છે. ભગવાનને રાજી કરવા માટે એમાંથી સુંદર મજાના સ્વરો છેડાય છે, બીજો મુક્ત એને વગાડે છે, પણ એ બધા કોણ છે? મુક્તો જ છે. ભગવાનની મૂર્તિની શોભા અત્યંત છે, તેને જોવા છતાં આંખોને તૃપ્તિ થતી નથી. ભગવાનની શોભાથી જ બધું શોભી રહ્યું હોય છે અને તેથી જ ભક્તોને તેમાં પ્રેમ થાય છે. અક્ષરધામને દેખી અહીંની સર્વે બાબતમાં અભાવ આવે છે, પછી અહીંયા કોઈમાં ભાવ થતો નથી. ક્યાંથી થાય ભાઈ? જુકવાર વાલાએ રસના ચા ખણ હાર છાસ્તે. આપણે ગમે ત્યાં બીજે બીજે માથા માર્યા કરીએ છીએ, બીજું બધું ઈચ્છીએ છીએ, કારણ કે એને એ સુખની હજી શું કહેવાય અનુભવ જ નથી થયો, ઝાંખી જ નથી થઈ, એટલે આપણને બીજું બધું ભાવે છે. એકવાર દૂધ પાક પીધો એ પછી ત્રણ દિનની ખાટી છાશ કોઈ પીવે તો મૂર્ખ્યો કહેવાય. તમને વધારે શું ભાવે? સુંદર મજાનો આઈસ્ક્રીમ હોય, આઈસ્ક્રીમ ઠંડુ ગરમીમાં બરાબર, અને ભાવતી વસ્તુ હોય એ ખાધું હોય, પછી તમને કોઈ આમ વાસી ભાઈ બગડેલી વસ્તુ કંઈક એવી ગંધાતી હોય ને એવી વસ્તુ આપે તો ગમે? આ તો ભાઈ ભગવાનની મૂર્તિનું ધામનું સુખ એવું છે, એકવાર જેને ચાખ્યું પછી એ જીવ છે ને અહીંયા ક્યાંય પણ મોઢું મારી શકે, એટલે જ એ દેખે ને ત્યાં જ એને ઉલટી થઈ જાય, અભાવ આવી જાય સહેજે. ભગવાનની મૂર્તિનું સુખ એવું છે, ભગવાનના ધામનું સુખ એવું છે. અક્ષરધામને દેખીને એની શરીર બાબતમાં અભાવ આવે છે, પછી અહીંયા કોઈમાં ભાવ થતો નથી. જ્યાં સુધી અક્ષરધામમાં જઈને રહે છે ત્યાં સુધી તે અક્ષરધામના ભાવમાં વર્તે છે, પણ જ્યારે તે જીવ ધામમાંથી આ લોકમાં પાછો આવે છે ત્યારે એને માટે આ ભૌતિક લોકના ભાવ તૈયાર જ હોય છે. પાછો જેવો આ લોકમાં આવે ને, અલા જીવની આ જ મોટી નબળાઈ ને કમજોરી છે, જ્યાં જાય ત્યાં એવો થઈ જાય. બોલો, હા, પુરુષમાં આવે ને તો કે હું પુરુષ, પછી એમ એનું નામ ટાઇટલ મારી દે, પોતાની જાતિનું ટાઇટલ મારી દે, પોતાનું નામનું અને પોતાનું હું આ છું એમ, પછી બધું અક્ષરધામનું બધું ભૂલી જાય. કીડીમાં જાય તો કીડી જેવો થઈ જાય, હાથીમાં જાય તો હાથી જેવો થઈ જાય, આ લોકમાં આવે તો આ લોક જેવો થઈ જાય, પછી અક્ષરધામ બધું ભૂલી જાય, સુખ ભૂલી જાય, પછી અહીંયા પાછો રચ્યો પચ્યો થઈ જાય કે આ જ દુનિયા, ડેડકાને કેટલી દુનિયા, કૂવો એવું માની લે છે. બોલો જીવ, આ એની નબળાઈ છે. એટલે કે છે આવું અક્ષરધામનું સુખ જોયા પછી આ લોકમાં આવે ત્યારે પાછો આ ભૌતિક લોકમાં પાછો ડૂબી જાય છે, પાછો એમાં રચ્યો પચ્યો થઈ જાય છે, અને પછી પાછો દુખ્યો થઈ જાય, કારણ કે આ તો બધું સુખ કેવું છે, આ લોકનું દુઃખ વાળું છે. આ લોકમાં પાછો આવે ત્યારે તેને ભૌતિક લોકનો ભાવ તૈયાર હોય. જીવ પાછો દેહમાં પ્રવેશીને દેહરૂપ થઈ જાય છે અને ધામનો અલૌકિક ભાવ તેને ખોઈ દે છે, અર્થાત ભૂલી જાય છે. ધામમાં જઈને પાછા આવેલા ભક્તોને શ્રીહરિ વાત કહે છે, પાછા બધાની સમાધિ ઉતારી અને પાછા એવા એને વાત કરે છે, તમે બધા ધામમાં ગયા હતા પણ પાછા આવ્યા પછી અહીંયા ધામના સુખનો એક લેશ પણ રહેતો નથી, તેથી જ તમને આ લોકમાં ક્લેશ દુઃખ થાય છે. દુઃખ કેમ થાય છે? કે તમે ધામના સુખને ભૂલી ગયા, એટલે આ સુખ તો કંઈ રહેવાનું નથી, એની હાથમાંથી છટકી ગયું એટલે દુઃખી થાય, ભાવતી વસ્તુ ના મળે એટલે દુઃખ્યો, ઈચ્છા મનની પૂરી ના થાય, કોઈની નથી થઈ, પછી આપણી ક્યાંથી થાય? આ લોક જ એવો છે, પણ ના થાય એટલે શું થઈ જાય? જીવ કેવો થઈ જાય? દુઃખ્યો થઈ જાય. લો, એમ તો દુઃખ મોટું છે એનું. એટલે કે છે ધામના સુખનો લેશ પણ પછી રહેતો નથી, પેલા ભોગવું હોય એ દુઃખ સુખ બધું જતું રહે, કારણ કે આ લોકના પદાર્થ વ્યક્તિઓ ઈચ્છામાં આવેલા મનોરથ પૂરા ના થયા એટલે દુઃખ્યો થઈ ગયો, તેથી જ તમને આ લોકમાં ક્લેશ ને દુઃખ થાય છે. માટે ક્યારેય ન માનવું કે હું આ લોકનું સુખ ભોગવું, અક્ષરધામનું સુખમાં નજર રાખવી, અખંડ નિશાન અક્ષરધામ એનું સુખ, ત્યાં પહોંચવું છે અને સુખમાં ભળવું છે, આમ નક્કી રાખવું. ધામની ગતિ સ્થિતિ અલગ છે અને આ મૃત્યુલોકની સ્થિતિ અલગ છે, એમ બરાબર સમજી રાખવું જોઈએ. જો સમજ્યા હોઈએ તો જ જીવને સમજણનું ઠેકાણું રહે છે. લો, અધ્યાય તો ઘણો મોટો છે. અન્યથા રહેતું નથી, જ્યાં સુધી બુદ્ધિ અપક્વ કાચી હોય ત્યાં સુધી દુઃખ રહે છે, પણ જ્યારે બુદ્ધિ પરિપક્વ થઈ જાય ત્યારે તેને મહાન સુખનો અનુભવ થાય છે. સંતોના મુખથી વાતો સાંભળી બુદ્ધિને પક્વ દ્રઢ કરવી જોઈએ. જો અક્ષરધામનું સુખ ક્યારેય ભૂલાય નહીં અને આ લોકમાં સુખમાં ક્યારેય ડૂબાય નહીં, ક્યારેય પણ એને સાચું મનાય નહીં,
આવી પરિપક્વ બુદ્ધિ કરવી હોય તો શું કરવું પડે દર્શન ભગત? રોજ કથા સાંભળવી પડે, થોડી થોડી વાતો સાંભળે તો રોજ આપણને યાદ આવે. નીલ ભગત સમજ્યા? રોજ કથા સાંભળીએ, સવાર સાંજ બપોર હાલતા ચાલતા યાદ કરીએ તો પક્કો, એટલે પાક્કું થઈ જાય. શું થઈ જાય? એકદમ સ્ટ્રોંગ થઈ જાય. સ્ટ્રોંગ થઈ જાય પછી ક્યારેય પણ સપનામાંય ભૂલાય નહીં કે હવે ન્યુયોર્ક જવું છે, થોડાક દી ભેગા રહેવું છે, નોકરી ધંધા કરીશું, ગ્રસ્ત આશ્રમમાં મજા માણીશું, એવું ક્યારેય પછી યાદ આવે? એક વાર આ ચાખી લીધા પછી આને પક્કો દ્રઢ કરી નાખ્યું હોય ને, પછી માયાનો બાંધ્યો ત્યાં બંધાય, બધા બંધન તોડીને મુક્ત થઈ જાય. પિંજરામાંથી પંખે ઉડ જાયગા, પછી નહીં પકડો રે હાથમાં. ઓ મુકેશભાઈ, પણ પાકું થઈ જાય તો, અને પાકું તો મરતા પહેલા કરવું જ પડે, વેલા કરીએ એટલું સારું. પછી મરવા ટાઈમે ડંકા લેતા હોય ને શરીર ચાલતું ન હોય ને ઘરડા થઈ જાય, પછી સમજીએ તો શું કામનું? પછી હાથ પગ ચાલતા ન હોય, પછી જવું હોય તો ક્યાં જાય? આંખ ચાલતી હોય ને દર્શન કરવા હોય તો ક્યાં કરે? હે, કાન ચાલતા ન હોય પછી કદાચ સાંભળ્યું હોય તો કેમ સાંભળે? માટે અત્યારથી જ કરવું બધું. શું? ક્યારે? જે કરવું તે અત્યારથી જ કરવું. પણ એ ક્યારે થાય? જેમ સંતોનો સમાગમ કરે, જેમ સંતોની કથા સાંભળે, એમ આપણી બુદ્ધિ પરિપક્વ બને, સ્ટ્રોંગ બને, અને ભગવાનનો નિશ્ચય અને સાધુનો સમાગમ, એમાં દિવ્ય ભાવ અને અલૌકિક ભગવાનના ધામનું સુખ, એ બધું ક્યારેય ભૂલાય નહીં. તે વિના તો વાત બગડી જાય છે. જેમ બાળકના હાથમાં ચિંતામણી હોય તેનું ગૌરવ સમજ્યા વિના તો અવડાઘાટ કરે ને કચરામાં ફેંકી દે, કાગડા ઉડાડે એનાથી, એનાથી એને દુઃખ થાય. કોઈ યોગ અષ્ટાંગ સાધતા મરી જાય પણ તેને સમાધિ થતી નથી. યોગની વનના ફળ, યોગી વનના ફળ ખાઈને દેવોની આરાધના કરે છતાં સમાધિ થતી નથી, એવી સમાધિ આ સત્સંગમાં સેજે સેજે બદન થાય છે. બોલો, એ ભગવાનનો પ્રતાપ છે, સંતોનો પ્રતાપ છે. કે પેલા યોગીઓ જંગલમાં કોઠા બોરા ખાય, પાંદડા વૃક્ષના ખાય, નદીના પાણી પી અને યોગ સાધના ભગવાનની કરે, છતાંય પણ એને સમાધિ નથી થતી. બોલો, અષ્ટાંગ યોગ સાધવા એટલે 8 જન્મ લેવા પડે, એક જન્મમાં તો થાય જ નહીં એ વસ્તુ. બોલો, આ કળિયુગમાં તો અશક્ય છે. અને એ વગર સાધ્ય સમાધિ ભગવાનને સાધુ કરાવે. બોલો, હરિભક્તો કરાવે, નાના નાના છોકરાઓ સમાધિ કરાવે સત્સંગમાં. તમે સોરઠની સમાધિ પ્રકરણની વાત સાંભળીને તમે વિચાર કરો, આ સર્વોપરી ભગવાનનો પ્રતાપ છે. 28 કડી અહીંયા 28 ચોપાઈની કથા આપણે કરી છે. હવે આગળની કથા આપણે આવતીકાલે સાંભળીશું. આ તરંગજી અધૂરું છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.